ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં ચાલો આપણે ગણિતની અંદર ચેપ્ટર નવ માહિતીનું નિયમન તેના વિશે ઘણા બધા દાખલા છે એ આપણે શીખ્યા છે અને આગલા લેક્ચરમાં તમે આ લેખ ઉપરથી એના પ્રશ્નના જવાબ છે એની માહિતી પણ તમે મેળવેલી છે બરાબર કે આ લેખ આપેલો હોય લંબ લેખ અને એના ઉપરથી તમારે નીચેના પ્રશ્નના જવાબ હોય બરાબર તો તેના વિશેની તમને સમજૂતી મળી ગયેલું છે તો હવે આ આલેખ છે એના ઘણા બધા પ્રકાર છે બરાબર લંબ આલેખ વર્તુળાલેખ એવા ઘણા બધા પ્રકાર છે તો ધોરણ છ ની અંદર તમારે લંબ આલેખ વિશેની માહિતી મેળવવાની થશે બરાબર તો લંબ આલેખ કોને કહેવાય સૌથી પહેલાં તો પ્રશ્ન એ આપણને આવે કે લંબ આલેખ કોને કહેવાય તો લંબ આલેખ છે એ તમે ક્યારે તમારા નાના મોટા ભાઈ ભાઈબહેન હોય બરાબર તો તેની પાસે આવું તમે અત્યારે જે વિડીયોમાં દેખાય છે એવું આખું ચેક્સ ચેક્સ વાળું પેજ અથવા તો આવી બુક છે એ જોઈ હશે હવે એમાં એવું હોય છે કે તમે જો એને હું ઝૂમ કરીને તમને બતાવું છું કે એમાં ઘાટી લીટી હોય બરાબર અને આછી લીટી હોય એની અંદર અંદર હવે તમારે સ્ટેશનરીમાંથી આવું પેજ છે એને આપણે કહેવાનું કે ચાર્ટ પેપર આપવું એટલે તમને આવું પેપર આપશે તો આવું પાંચ પાંચ સેન્ટીમીટરવાળું લેવાનું તમે જોઈ શકો કે આ ઘાટી લીટી છે આ એક ઘાટી લીટી અને એના પછી બીજી ઘાટી લીટી એની વચ્ચે પાંચ સેન્ટીમીટરની જગ્યા આવેલી હશે એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર તો આવો પાંચ વાળો જે ગ્રાફ હોય ને ગ્રાફ પેપર એવું જ ગ્રાફ પેપર આપણે લેવાનું થશે બરાબર દસવાળું નહીં આવું દસવાળું પણ મળે અને પાંચવાળું પણ મળે તો આપણે પાંચ વાળું જ લેવાનું છે તો સૌથી પહેલાં આમાં છે આ પેપરની અંદર આલેખ દોરી શકાય બરાબર આ પેપરને કહેવાય ચાર્ટ પેપર આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે હવે સ્વાધ્યાય પોથીની અંદર પ્રકરણ નવમાં પેજ નંબર સિક્સટી સિક્સ ઉપર દસમો દાખલો આપેલો છે કે અક્ષયે એક પરીક્ષામાં છ વિષયમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે પ્રશ્નમાં તમને આપી દીધેલું છે કે એક સેન્ટીમીટર બરાબર દસ ગુણ પ્રમાણમાં લઈ અને નીચે માહિતી દર્શાવતો લંબ આલેખ દોરો બરાબર તો સૌથી પહેલાં આલેખ તમે લ્યો છો ત્યારે એક ખાનું છોડીને આડી લીટી ફરજિયાત દોરવાની બરાબર આડી લીટી ફરજિયાત દોરવાની આ નીચેનું એક ખાનું છોડીને આડી જે લીટી છે એને કહેવાય એક્સ ઓક્સ શું કહેવાશે એક્સ ઓક્સ આટલી વસ્તુ ક્લિયર હવે નેક્સ્ટ અહીંયાથી એક ખાનું છોડી અને એક લીટી ઊભી દોરવાની બરાબર ઊભી જે લીટી છે એને કહેવાય વાય ઓક્સ બરાબર આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ આડી હરોળને કહેવાશે એક્સ ઓક્સ ઊભી હરોળને કહેવાશે વાય ઓક્સ હવે તમે જુઓ કે આડી અને ઊભી તમે જે ઓક્સ દોરી છે ત્યાં અહીંયા છેદે છે અહીંયા ઝીરો માપ આપેલું હોય બરાબર તો આ ઝીરો જે માપ છે એને કહેવાય એનું ઉગમ બિંદુ શું કહેવાશે ઉગમ બિંદુ ફરીથી આપણે જોઈએ સૌથી પહેલાં આડી લીટી એને કહેવાય એક્સ ઓક્સ પછી દોરશું ઊભી લીટી એને કહેવાય વાય ઓક્સ અને અહીંયા દર્શાવીશું ઝીરો એને કહેવાશે ઉગમ બિંદુ બરાબર આટલી વસ્તુ ક્લિયર તો કોઈ પણ તમે આલેખ દોરો તો આ વસ્તુ દોરવી જ પડે બરાબર એના વગર ગ્રાફ દોરી શકાય નહીં બરાબર હવે આપણે જોઈએ કે રકમ આપેલી છે ઘણા બધા વિષય ગુજરાતી હિન્દી અંગ્રેજી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન બરાબર તો જે તમને માહિતી આપેલી છે ઉપરની જે લીટી છે એ આપણે એક શખ્સ ઉપર દર્શાવીશું ગુજરાતી હિન્દી અંગ્રેજી ગણિત સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન બરાબર હવે આટલી વસ્તુ થઈ ગઈ હવે તમને એવું કીધું છે કે એક સેન્ટીમીટર બરાબર શું લેવાનું છે દસ ગુણ લેવાના છે તો તમે એક સેન્ટીમીટર બરાબર દસ ગુણ લ્યો તો અહીંયાથી તમે જોઈ શકો છો કે મેં દસ દસના માપ લઈને કરેલું છે અહીંયા જુઓ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એંસી નેવું અને સો દસ દસનો ગાળો લઈ અને માપ લખેલા છે આપણી પાસે અંદર ખાના કેટલા આપેલા છે તો કે પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ હવે તમે એટલું વિચાર કરો કે જો અહીંયા દસ હોય તો આની વચ્ચે અગિયાર હશે બરાબર પછી આડી જે બ્લુ લીટી છે એ બાર હશે રાઈટ એના પછી એની વચ્ચે તેર હશે બરાબર વરી પાછી આડી લીટી આવી એ ચૌદ થશે રાઈટ ચૌદની વચ્ચે પંદર પછી જે લીટી તમને દેખાય છે એ સોળ બરાબર પછી એની વચ્ચે સત્તર રાઈટ આડી લીટી દેખાય છે એ અઢાર ઓકે એની વચ્ચેની લીટી થશે ઓગણીસ અને ઘાટી જે લીટી થાશે એ વીસ આવી ગયું ક્લિયર આટલી વસ્તુ ઓકે હવે આટલી વસ્તુ ક્લિયર થાય પછી હવે આપણે દાખલો શીખવાનો છે કે ગુજરાતી છે તો એમાં કેટલા માર્ક છે તો કે અડસઠ માર્ક તો સૌથી પહેલાં અડસઠ ક્યાં આવશે તો સાઠ તો આપણે દર્શાવી જ દેવા પડે સાઠ સુધી તો લઈ જ જવું પડશે બરાબર સાઠ સુધી લઈ જાય પછી સાઠ આ ઘાટી આવશે રાઈટ પછી વચ્ચે આવશે એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ સડસઠ ને અડસઠ તો અહીંયા આવશે અડસઠ હવે અહીંયા આવી ગયું તો આવી રીતના તમારે આખો ચાર્ટ છે એ દોરવાનો થશે અડસઠ અહીંયા આવ્યું તો આ આવી રીતે ઊભી લીટી બરાબર લંબાલેખ ક્લિયર એના પછી છે હિન્દીમાં બોતેર માર્ક છે તો સિત્તેર પછીની એક જ લીટી દર્શાવવી પડશે કારણ કે એકોતેર એની વચ્ચે છે અને બોતેર છે લીટી ઉપર છે બરાબર ત્યાર પછી અંગ્રેજીમાં છે ચોર્યાસી માર્ગ તો એસી પછી બે લીટી દર્શાવવી પડે બરાબર એસી પછી બે લીટી દર્શાવવી પડે એના પછી ગણિતની અંદર બાણું માર્ક છે તો નેવું પછી એક લીટી તમારે દર્શાવવી પડે વિજ્ઞાનમાં નેવું માર્ક છે તો એ તો નેવું એ નેવું દર્શાવેલા જ છે ત્યાર પછી સામાજિક વિજ્ઞાનમાં છોતેર માર્ક છે તો સિત્તેર સુધી લઈ જવું પડે પછી સિત્તેર પછી ત્રણ લીટી તમારે દર્શાવવી પડશે બરાબર તો હવે દસમો દાખલો છે અહીંયા ક્લિયર થાય છે પણ એક વસ્તુ અહીંયા ફરજિયાત લખવી પડે તમને જે પ્રમાણમાં પાપેલું છે એ અહીંયા ફરજિયાત કાઉન્સમાં લખવું જ પડે બરાબર સાઈડમાં તો અને તો જ આ લેખના પાંચ માર્ક પૂરા મળે બરાબર અધરવાઈઝ પાંચ માર્ક મળે નહીં પાંચ માર્ક આપણે જોતા હોય તો બધું દર્શાવવું પડે એક શખ્સ વાયક્સ આ ઝીરોનું ઉગમ બિંદુ પછી જે સંખ્યા જો તમે એટલું ખાલી યાદ રાખો કે તમને જે રકમ આપેલી છે ને એમાં આ ઉપરની લીટી છે ને એ નીચે દર્શાવવાની અહીંયા અને આ નીચેની જે સંખ્યા છે ને એ સાઈડમાં દર્શાવવાની આટલી વસ્તુ યાદ રાખશો ને તો સરસ રીતે આલેખ છે ને તમને આવડી જશે આલેખ વસ્તુ છે ને ખૂબ જ સહેલી છે અને એના પાંચ માર્ક રોકડા માર્ક હોય બરાબર ત્યાર પછી નેક્સ્ટ આપણે સમજીએ અગિયારમો દાખલો છે કે સુરેશભાઈના ફાર્મમાં નીચે પ્રમાણેના ઝાડ આવેલા છે બરાબર તો એમાં પણ તમને માપ આપી દીધેલું છે કે એક સેન્ટીમીટર બરાબર વીસ ઝાડ લેવાના છે તો વીસથી તમે ચાલુ કરો તો અહીંયા જોઈ લો વીસ વીસના અંતરે મેં બધા માપ લીધેલા છે વીસ પછી ચાલીસ સાઠ એસી સો એકસો વીસ એકસો ચાલીસ વીસ વીસના ના ગાળામાં આપણે માપ લીધેલા છે તો હવે આ પાંચ જ જે લીટી છે આ ઘાટી લીટી એમાં વીસ વીસનું માપ કેવી રીતે લેવું બરાબર એ આપણને પ્રશ્ન થાય તો એમાં આપણે જોઈએ કે એમાં જામફળ છે એ કેટલા છે તો કે સો છે બરાબર તો એ સો આપણે દર્શાવી દીધા છે ત્યાર પછી આંબા છે એ એકસો પચાસ છે તો એકસો પચાસ આંબા એ કેવી રીતે આપણે દર્શાવશું તો એકસો પચાસ છે એ ક્યાં આવશે તો કે એકસો ચાલીસ અને એકસો સાઠની વચ્ચે આવશે રાઈટ તો આ એકસો ચાલીસ અહીંયા છે અને એકસો સાઠ અહીંયા છે તો એ બેની વચ્ચે આવશે એકસો પચાસ બરાબર ત્યાર પછી ચીકુ છે એ કેટલા છે બસો તો બસો ક્યાં આવશે ચાલો બસો આવશે ક્યાં તો એ તો આપણને ખબર જ છે કે એ તો રાઉન્ડ ફિગર છે તો એનું તો આપેલું જ છે કે બસો અહીંયા આવશે બરાબર ત્યારબાદ લીંબુ છે એ કેટલા છે બસો પચાસ તો બસો પચાસ ક્યાં આવશે બાળકો ચાલો વિચાર કરો બસો પચાસ છે એ ક્યાં આવશે સરસ વેરી ગુડ ચાલો બસો ચાલીસ અને બસો સાહીઠની વચ્ચે આવશે શું તો કે બસો ને પચાસ બરાબર આટલી વસ્તુ ક્લિયર થાય છે તમને બધાને ત્યારબાદ કેળ છે એ એકસો સિત્તેર છે તો એકસો સિત્તેર ક્યાં આવશે તો કે એકસો સાઠ અને એકસો એંસીની વચ્ચે આવશે એકસો સિત્તેર બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આજે બે દાખલા શીખેલા છે અને તમારી સ્વાધ્યાય પોથીમાં આ બે ગ્રાફ છે એ તમારે દોરવાના છે હવે પાઠ્યપુસ્તકમાં નવ પોઈન્ટ ચાર છે જે આપણે લંબાલેખ દોરવાના છે તે તમારે જાતે દોરવાની ટ્રાય કરવાની છે બરાબર નેક્સ્ટ પીરિયડમાં હું આન્સર ગીતો મોકલીશ પણ તમારે જાતે જ એમાં દોરવાના છે બરાબર તો આશા છે કે આજનો લેક્ચર તમને ખૂબ સરસ રીતે સમજાઈ ગયો હશે ચેપ્ટર નવું છે આલેખ પણ નવો છે બેથી ત્રણ વખત જોજો પણ ખૂબ જ સહેલું છે બરાબર ઓકે થેન્ક યુ